સૌપ્રથમ આપણે જોઈએ સામાન્ય અવયવ। તો સામાન્ય અવયવ કેને કહેવાય? સામાન્ય અવયવ એ તો નવો શબ્દ આવ્યો। અત્યાર સુધી આપણે અવયવ વિશે ભણ્યા હતા, અલગ અલગ સંખ્યાના અવયવો પાડ્યા હતા। હવે આપણે સામાન્ય અવયવ વિશે જોઈશું। સામાન્ય અવયવ એટલે આપેલી બધી સંખ્યાઓનો સમાન અવયવ। આપણને જેટલી પણ સંખ્યા આપી હોય એના અવયવ પાડવાના, અને એ બધા અવયવમાંથી જે સમાન હોય એ આપેલી સંખ્યાનો સમાન અવયવ થાય। માનો કે આપણે 8ના અવયવ લખીએ। અત્યાર સુધી તમે અવયવો ભણી ચૂક્યા છો, હવે આપણે 8ના અવયવ જોવા હોય તો ક્યાં ક્યાં આવે? કોણ કહેશે મને? એક, પછી બે, પછી શું આવે? ચાર અને આઠ। આ કેના અવયવ થયા? 8ના અવયવ થયા। હવે આપણે એવી જ રીતે 12ના અવયવ જોઈએ, તો 12ના અવયવમાં શું આવે? એક, બે, પછી ત્રણ, પછી ચાર, પછી છ અને પછી 12। 12ના અવયવ અને 8ના અવયવ લખ્યા। હવે આ બેમાંથી આપણે સમાન અવયવ જોઈએ, તો સમાન અવયવ ક્યાં ક્યાં છે? બેમાં એક તો સમાન અવયવ છે જ, ત્યાર પછી બીજું બે, એક અને બે અને ચાર, આ શું થયા? સમાન અવયવ થયા। જુઓ જી, અહીંયા પણ એ જ કહેવા માંગે છે, 8ના અવયવ લખ્યા અને 12ના અવયવ લખ્યા। હવે એ બેના સમાન અવયવ શું છે? એક, બે અને ચાર છે। ત્યારબાદ ગુરુત્તમ સામાન્ય અવયવ। હવે સામાન્ય અવયવ જોયું, એમાંથી નવો શબ્દ આવ્યો ગુરુત્તમ સામાન્ય અવયવ। એટલે એને શું કહેવાય? હાઈએસ્ટ કોમન ફેક્ટર, એટલે કે HCF। એને ટૂંકમાં કેવું હોય તો HCF કહેવાય, અને ગુજરાતીમાં ટૂંકમાં કેવું હોય તો ગુસાઅ કહેવાય। હવે આપણે જોઈએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ કેને કહેવાય? તો કે આપેલી સંખ્યાઓના સમાન અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે। હવે આપણે હમણાં આપણે બે સંખ્યા જોઈ હતી, 8 અને 12। કઈ સંખ્યા જોઈ હતી આપણે? 8 અને 12। હવે એના આપણે સામાન્ય અવયવ ક્યાં ક્યાં જોયા હતા? તો કે 1, 2 અને 4, આ ત્રણેય સામાન્ય અવયવ થયા હતા। હવે એમાં શું કીધું છે કે સંખ્યાના સામાન્ય અવયવમાં જે અવયવ સૌથી મોટો હોય, સૌથી મોટો અવયવ કયો છે? આમાં 4 છે, જે આ સંખ્યાનું શું કહેવાય? ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય। હવે 8 અને 12નો ગુસાઅ શું થાય? 4 થાય। શું થાય? 4 થાય। એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં શું કહેવાય? ગુસાઅ કહેવાય, જે મેં તમને પહેલા જ જણાવી દીધું। ત્યારબાદ આપણે જોઈએ કે અહીંયા મેં તમને કીધું એ જ રીતે કે 8 અને 12ના અવયવો લખીને બતાવ્યા મેં તમને, ત્યારબાદ એના કોમન અવયવો એટલે કે સામાન્ય અવયવો ક્યાં ક્યાં છે? 1, 2 અને 4। હવે 4 છે એ શું છે? એનો સૌથી મોટો અવયવ, એટલે 8 અને 12નો ગુસાઅ શું થાય? 4 થાય। હમણાં જ આપણે જે પ્રમાણે વાત કરી એ જ રીતે અહીંયા દર્શાવ્યું છે। ત્યારબાદ આપણે જોઈએ લઘુત્તમ સામાન્ય અવયવી। જો અહીંયા અવયવ નથી, અવયવી લખેલું છે, જે લખવામાં અને વાંચવામાં ભૂલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું। જેમ ગુરુત્તમ સામાન્ય અવયવને આપણે ગુસાઅ કીધું, એવી રીતે લઘુત્તમ સામાન્ય અવયવીને લસાઅ કહેશું। એને આપણે જોઈએ કે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું? તો કે આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે। હવે આપણે શું લખવાનું? બે કે તેથી વધુ, એટલે અહીંયા હું બે સંખ્યા લખું છું, એક તો 3 અને બીજી 5। આ બે સંખ્યા મેં લખી, હવે શું કરીશ કે એના અવયવી લખવાના કીધા આપણને। જો શું કીધું? સૌથી નાના
सामान्य अवयवी हवे आपणे त्रण ना अवयवी जोईए तो शुं थाय आवे त्रण पछी आवे छ पछी आवे नौ पछी आवे बार पछी शुं आवे पंदर पछी आवे अढार एवी रीते आगळ आगळ अवयवी आवता जाय छे आपणने खबर ज छे। હવે આપણે પાંચના અવયવી જોઈએ તેમાં શું આવે પાંચ દસ પછી કોણ કહેશે મને આગળ શું આવે પંદર પછી વીસ આવી રીતે પાંચના અવયવીઓ હોઈ શકે આપણને ખબર જ છે આપણે અત્યાર સુધી અવયવ અવયવીઓ બહુ સરસ રીતે ભણી ચૂક્યા છીએ અને એ તમને બહુ સરસ રીતે આવડી ગયું છે। હવે એમાં શું કીધું છે કે સૌથી નાના સમાન અવયવી સૌથી નાના સમાન અવયવી તો સૌથી નાનો સમાન અવયવી કયો આમાં છે પંદર છે શું છે પંદર તો આ ત્રણ અને પાંચનો લસાઅ થાય। હવે ત્રણના અવયવી અહીંયા મેં તમને જેમ લખીને બતાવ્યા એ રીતે જ અહીંયા લખ્યા છે ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ એવી રીતે પાંચના અવયવી લખ્યા છે। હવે એમાંથી સૌથી નાનો સમાન અવયવી કયો થયો તો કે પંદર થયો પંદર છે એ ત્રણ અને પાંચનો લસાઅ કહેવાય। ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર તમે લોકો સામાન્ય અવયવી ગુસાઅ અને લસાઅ સરસ રીતે સમજી ગયા હશો તો તમને ત્રણ પોઈન્ટ ચાર શીખવું સરળ રહેશે। તો આપણે ચાલો ત્રણ પોઈન્ટ ચાર પ્રશ્ન પહેલો સામાન્ય અવયવો શોધો તો સૌ પ્રથમ આપણે વીસ અને અઠ્યાવીસના અવયવો જોશું તો પહેલા આપણે વીસના અવયવો જોઈએ। વીસના અવયવો તમને લોકોને શોધતા સરસ રીતે આવડે છે તો તમારી નોટબુકમાં વીસ અને અઠ્યાવીસના અવયવો લખોજી। વીસના અવયવ કોણ લખાવશે મને હા તમે લખાવો બેટા એક પછી બે પછી ચાર પછી પાંચ પછી દસ અને વીસ હવે જોઈએ આપણે તમારા અવયવ સાચા છે કે ખોટા। હા તમે લખાવ્યું એ જ પ્રમાણે છે એક બે ચાર પાંચ દસ ને વીસ। ત્યારબાદ આપણે અઠ્યાવીસના અવયવો જોઈએ હવે અઠ્યાવીસના અવયવો કોણ લખાવશે મને તમે લખાવશો અરે વાહ તો લખાવો એક પછી બે પછી ચાર પછી સાત પછી પછી ચૌદ પછી અઠ્યાવીસ। હા હવે તમારા અવયવ આપણે ચેક કરીએ સાચા છે કે ખોટા અરે તમારા પણ સાચા પડ્યા અરે વાહ તમને બધાને તો અવયવો સરસ રીતે આવડી ગયા। હવે આપણે એના સામાન્ય અવયવો લખીએ સામાન્ય અવયવ ક્યાં ક્યાં આવી શકે કોણ લખાવશે મને હા એક બે ચાર અને અહીંયા પણ એક બે ને ચાર આ ત્રણે સરખા અવયવ છે તો જોઈએ આપણે વીસ અને અઠ્યાવીસના સામાન્ય અવયવ એક બે અને ચાર થાય। ત્યારબાદ દાખલા નંબર બે એમાં શું કહેવા માંગે છે તો કે પંદર અને પચીસના સામાન્ય અવયવો લખવાના છે જેમ આપણે વીસ અને અઠ્યાવીસના લખ્યા તો સૌ પ્રથમ શું કરવું પડે હા પંદરના અવયવો લખવા પડે પંદરના અવયવો લખો જી શું આવે એક પછી ત્રણ પછી પાંચ પછી પંદર હવે જોઈએ આપણે પંદરના અવયવ સાચા છે કે ખોટા અરે આપણા અવયવો તો સાચા પડી ગયા હવે આપણે પચીસના અવયવો જોઈએ પચીસના અવયવો ક્યાં ક્યાં આવે તો કે એક પાંચ અને પચીસ આના તો ત્રણ જ અવયવો છે ચાચા અવયવો પણ નથી એટલે ફટાફટ યાદ રહી જાય આપણને। હવે આપણે જોઈએ પચીસના અવયવો સાચા છે કે ખોટા અરે પચીસના અવયવો પણ સાચા પડ્યા હવે એનો સામાન્ય અવયવ શું થશે એક એક પાંચ અને પાંચ આ
સરખા છે એટલે એ સામાન્ય અવયવો થશે। સરસ, તો દરેક દાખલા તમારી નોંધબુકમાં નોંધ કરતા જાજો જેથી કરીને તમે ગમે ત્યારે તમારે વાંચવા હોય, ગણતરી કરવી હોય તો સરળતાથી કરી શકો, વારે વારે વિડીયો જોવાની જરૂર પડે નહીં। હવે આપણે ત્રીજો દાખલો જોઈએ, તો એમાં શું કહેવા માંગે છે કે 35 અને 50 ના અવયવો લખો। હવે 35 ના અને 50 ના સામાન્ય અવયવો ક્યાં ક્યાં થાય, તો 35 ના પહેલા આપણે અવયવો લખીએ। 35 ના અવયવોમાં શું આવે, 1, 5, 7 અને 35। અરે વાહ, તમને તો બધાયને આવડી ગયું। હવે 35 ના અવયવો લખ્યા બાદ શું કરવાનું, 50 ના અવયવો લખવાના। હવે આપણે 50 ના અવયવો જોઈએ, 50 ના અવયવો ક્યાં ક્યાં આવે, તો કે 1, 2, પછી 5, પછી 10, પછી 25 અને 50, આના સિવાય આવે ન આવે। અરે વાહ, હવે આપણે આ બેના સામાન્ય અવયવો જોઈએ। હવે સામાન્ય અવયવો ક્યાં ક્યાં થાય, તો કે 1, પછી આવે 5 અને આમાં પણ 5, આમાં પણ 1 અને 5 એમ બે જ સામાન્ય અવયવો થશે। તો 35 અને 50 ના કેટલા સામાન્ય અવયવો મળ્યા, બે જ અવયવો મળ્યા। ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર 4, 56 અને 120 ના સામાન્ય અવયવો લખો। સૌ પ્રથમ આપણે 56 ના સામાન્ય અવયવો જોઈએ। હવે આ ખાલી સંખ્યા જ મોટી છે, આપણે એમાંથી ડરવાની જરૂર જરા પણ નથી। તો પહેલો અવયવ 1 તો આવે જ, આપણને તો બધાને ખબર જ છે। હવે 56 ના અવયવ આપણે જોઈએ, તો એમાં શું આવશે, 1, 2, પછી 4, પછી આવે 7, પછી આવશે 8, પછી આવે, પછી શું આવે, કોણ કહેશે મને, પછી આવે 14, પછી આવશે 28 અને 56, 28 અને 56, આટલા 56 ના અવયવો થશે। હવે આપણે જોઈએ આપણા અવયવો સાચા છે ને, 56 ના અવયવો જોઈએ તો આપણે લખ્યું એ જ પ્રમાણે છે, 56 ના અવયવ તો આપણા સાચા પડી ગયા। હવે આપણે જોઈએ 120 ના અવયવો, તો 120 ના અવયવો ક્યાં ક્યાં આવી શકે, કોણ લખાવશે મને 120 ના અવયવો, કોણ લખાવશે, તમે લખાવશો, અરે વાહ લખાવો જી, પ્રયત્ન કરવાનો, ભૂલ પડે તો વાંધો નહીં। શું આવે, 1, પછી આવે 2, પછી આવે 3, પછી આવે 4, પછી શું આવે 5, પછી આવે 6, પછી આવે 8, પછી શું આવે, પછી 10, પછી 12, પછી આવે 12, પછી શું આવે 15, પછી 20, પછી આવશે 20, પછી શું આવે 20, પછી આવે 24, 20 પછી 24 આવે, પછી 24 પછી 30, પછી 45, પછી 60 અને પછી આવશે 120। 120 ના અવયવો તો કેટલા બધા પડ્યા। હવે આપણે 120 અને 56 ના સામાન્ય અવયવો જોઈ લઈએ।
120 ને 56 ના સામાન્ય અવયવ ક્યાં ક્યાં થયા? તો કે 1 2 4 અને 8 એના સામાન્ય અવયવ ક્યાં થયા? 4 થયા. 1 2 4 અને 8 એમ કુલ કેટલા સામાન્ય અવયવ થયા? 4 સામાન્ય અવયવ થયા. પ્રશ્ન નંબર 1 તો ખૂબ સરસ રીતે ભણી લીધો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો એમાં પણ સામાન્ય અવયવો શોધવાના છે. તો પ્રશ્ન નંબર 1 માં આપણે જે રીતે સામાન્ય અવયવો શોધ્યા એ જ રીતે પ્રશ્ન નંબર 2 માં પણ સામાન્ય અવયવો શોધવાના છે. એમાં આપણે કુલ 2 2 રકમના સામાન્ય અવયવો શોધતા હતા. આ પ્રશ્ન નંબર 2 માં આપણે કુલ 3 રકમના સામાન્ય અવયવો શોધવાના છે. જેમ કે 4 8 અને 12. 4 ના અવયવો લખવાના, 8 ના અવયવો લખવાના અને 12 ના અવયવો લખવાના. હવે એ 3 માંથી જે સામાન્ય હોય એને સામાન્ય અવયવ તરીકે દર્શાવવાનું. તો પ્રશ્ન નંબર 1 સરસ રીતે ભણ્યા બાદ પ્રશ્ન નંબર 2 આપણે જાતે આપણી નોટબુકમાં કરવાનો પ્રયત્ન કરશું. મને ખાતરી છે તમને બધાને ખૂબ સરસ રીતે આવડી જશે. તો તમારી નોટબુકમાં તમે પ્રશ્ન નંબર 2 જાતે કરશો ને? હા, કરશો જ. હવે હું તમને 2 મિનિટનો સમય આપું છું. તમે તમારી નોટબુકમાં જાતે કરી અને આગળના પ્રશ્નોના જવાબ તપાસી લેજો. સરસ, બધાને થઈ ગયું ને? હવે હું તમને આના દાખલા ગણતરી કરીને બતાવું છું જેથી તમે તમારા જવાબ તપાસી શકો. તો પહેલા આપણે પહેલો દાખલો જોઈએ. તો કે 4 8 અને 12 ના સામાન્ય અવયવો જોઈએ. તો મેં 4 ના અવયવો લખ્યા 1 2 અને 4. એવી રીતે 8 ના અવયવો, 8 ના અવયવો ક્યાં ક્યાં છે? તો કે 1 2 4 અને 8. ત્યારબાદ એવી જ રીતે 12 ના અવયવો લખ્યા અને ત્યારબાદ સામાન્ય અવયવો લખ્યા. તો સામાન્ય અવયવો ક્યાં ક્યાં આવ્યા? 1 2 અને 4 એના સામાન્ય અવયવ છે. હવે આપણે બીજો દાખલો જોઈએ. એની રકમ હતી 5 15 અને 25 ના સામાન્ય અવયવ. તો સૌપ્રથમ મેં 5 15 અને 25 ના અવયવો લખ્યા અને ત્યારબાદ એના સામાન્ય અવયવો લખી દીધા. તો એનો સામાન્ય અવયવ કેટલો આવ્યો? 1 અને 5. કેટલાના જવાબ સાચા પડ્યા? અરે વાહ, આ તો બધાના જવાબ સાચા પડી ગયા. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો એમાં શું કહેવા માંગે છે પ્રશ્ન નંબર 3 માં? એમાં એમ કહેવા માંગે છે, પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. હવે પહેલી 3 સામાન્ય અવયવી શોધવાની છે. તો પ્રથમ 3 સામાન્ય અવયવી શોધવી હોય તો શું કરવું પડે? આપણે પહેલા રકમ જોઈએ. 6 અને 8 પહેલો દાખલો છે. હવે આપણે એના 3 3 સામાન્ય અવયવી લખવાના છે. તો સામાન્ય અવયવી લખવા માટે આપણે પહેલા અવયવી લખવા પડે. તો સૌપ્રથમ આપણે 6 નો અવયવી લખીએ. તો 6 નો અવયવી તો તમને લખતા આવડે જ છે. શું કરવાનું? 6 નો ગણ્યો લખવાનો. 6 પછી 12 પછી 18 પછી 24 પછી 30 પછી 36. આવી રીતે આપણે 6 ના અવયવી આપણને ખબર જ છે, આગળ લખતું જવાનું. હવે જોઈએ આપણે 6 ના અવયવી લખ્યા બાદ શું કરવું પડે? આપણે 8 ના અવયવી લખવા પડે. તો 8 ના અવયવી શું આવે? 8 પછી 16 પછી 24 પછી 32 પછી 40 પછી 48 પછી, આવી રીતે આગળ આપણે 8 ના અવયવી લખવા પડે. હવે આપણે 6 અને 8 ના અવયવી લખી લીધા. હવે એને આપણે શું કરવાનું છે? પ્રથમ 3 સામાન્ય અવયવી લખવાના છે. હવે સામાન્ય અવયવી એટલે સરખા આવતા હોય. તો પહેલો તો સરખો શું આવે છે? 24 આવે છે. 24 પછી શું આવે? 48 આવે છે. પછી આવે છે 72 આવે છે. એવી રીતે આપણને 3 અવયવી મળી ગયા. તો 6 અને 8 ના પ્રથમ 3 સામાન્ય અવયવી ક્યાં છે?
चौबीस, अड़तालीस अने बोतेर। हवे अहीं आपणे जोशुं चौबीस नो घड़ियो रिपीट थाय छे, चौबीस एका चौबीस, चौबीस बे अड़तालीस अने चौबीस तेरी बोतेर। हवे आपणने कोई पण एक अवयवी मळी जाय सामान्य, एना ઉપરથી આપણે અનેક સામાન્ય અવયવી લખી શકીએ, કેમ કે પહેલા અવયવીના ગુણકમાં જ અવયવી હોય છે। ત્યારબાદ એવી જ રીતે આપણે બીજો દાખલો, તો બીજા દાખલાની અંદર શું કહેવા માંગે છે, તો કે 12 અને 18 ના સામાન્ય અવયવી લખવાના છે, પ્રથમ ત્રણ સામાન્ય અવયવી। હવે આ જે આપણે પહેલો દાખલો કર્યો એના જેવો જ છે, એટલે હું લાંબી ગણતરી કરી અને દર્શાવતી નથી। હવે એમાં જોવો છે શું કહેવા માંગે છે, તમને શું કહેવા માંગે છે, તો કે 12 ના અવયવી મેં બધા લખી દીધા, 12, 24, 36, 48, 60, 72, 84, 96, 108 અને 120। અને ત્યારબાદ શું કર્યું, 18 ના અવયવી લખી દીધા બધા, 18 ના અવયવી પણ લખાઈ ગયા। હવે એના ત્રણ સામાન્ય અવયવી લખ્યા, તો પહેલો સામાન્ય અવયવી શું મળ્યો, 36 મળ્યો, 36 મળ્યો। પછી 36 ના ગુણકમાં જોઈએ, મેં તમને જેમ કીધું એમ 36 તો 72 અને 36 તેરી 108, જેના ગુણકમાં જ હોય। અને અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ 72 છે અને 108 પણ છે જ। ત્યારબાદ આપણે એના પછીનો દાખલો જોઈએ, તો કે ચોથો દાખલો, ચોથો દાખલો શું કહેવા માંગે છે, કે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો। હવે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખવાના આપણને કીધા છે। સૌપ્રથમ આપણે 3 ના 100 થી નાના અવયવી જોઈએ, તો ક્યાં ક્યાં આવે, તો કે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 81, 84, 87, 90, 93, 96 અને 99, 99 સુધી જ લખવાના છે। શું કહે, કેમ કે 100 થી નાના લખવાના છે, 100 થી મોટા લખવાના હોત તો હજી આપણે આગળ સુધી જવું પડત। તે હવે આપણે એવી જ રીતે 4 ના અવયવી જોઈ લઈ। હવે 4 ના 100 થી નાના અવયવી ક્યાં ક્યાં છે, તો કે 4, 8, 12, 26, 20, 24, 28, 32, 36, 40, 44, 48, 52, 56, 60, 64, 68, 72, 76, 80, 84, 88, 92 અને 96। એવી રીતે આપણે 3 અને 4 ના અવયવી જોયા, જે તમને લોકોને સરળતાથી આવડે છે એટલે મેં અહીંયા લખીને બતાવ્યા નથી। હવે આપણે એ બેના સામાન્ય અવયવી જોઈએ, તો સામાન્ય અવયવી ક્યાં ક્યાં થાય છે, તો કે 12 પહેલો સામાન્ય અવયવી આપણને મળી જાય એટલે આગળના અવયવી એના ગુણકમાં જ હોય, એટલે પહેલો અવયવી કયો મળ્યો આપણને, 12 મળ્યો। પહેલો અવયવી 12 મળી ગયો એટલે આગળના અવયવી એના ગુણકમાં જ હોય, કે 12 દુ 24, 12 તેરી 36, એવી રીતે 48, 60, 72, 84 અને 96। છેલ્લો અવયવ 96 લખવાનો છે, એનાથી આગળ જવાનું નથી। શું કામ આગળ નહીં જવાનું, કેમ કે આપણને 100 કરતા નાના અવયવી શોધવાના કીધા છે। ફરી એકવાર યાદ રાખી લેજો, આગળ વધવાનું નથી। ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ, દાખલા નંબર 5 માં શું કહેવા માંગે છે, તો કે નીચેની સંખ્યાઓમાંથી સહ અવિભાજ્ય સંખ્યા કઈ છે। હવે અત્યાર સુધી તો તમે અવિભાજ્ય સંખ્યા જોઈ, અવિભાજ્ય સંખ્યા કેને કહેવાય, કોણ કહેશે મને, જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય, એક તો એક અને બીજો સંખ્યા પોતે, એ કેવી સંખ્યા કહેવાય, અવિભાજ્ય સંખ્યા કહેવાય। હવે સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું, કોઈ કહેશે મને, નથી ખબર, અરે અરે, તો સહ અવિભાજ્ય સંખ્યા એટલે કે આપણે અત્યાર સુધી સંખ્યા જોઈ,
એમાં શું કર્યું? સામાન્ય અવયવ કાઢ્યા. હવે જે સંખ્યાના આપણે અવયવ પાડી અને સામાન્ય અવયવ કાઢીએ ત્યારે એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ ન નીકળતો હોય, એક સંખ્યા સામાન્ય અવયવ સિવાય બીજી એક પણ સંખ્યા સામાન્ય ન નીકળતી હોય, એ બધી કેવી કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે આપણે પહેલો દાખલો જોઈએ. પહેલો દાખલો શું છે? તો કે 18 અને 35. હવે આપણે સહ અવિભાજ્ય સંખ્યા શોધવા માટે પહેલા આપણે એના અવયવ શોધવા જ પડે. તો આપણે 18 અને 35 ના અવયવો જોઈશું. 18 અને 35 ના અવયવોમાં શું છે? તો કે 1, 2, 3, 6, 9 અને 18 એ 18 ના અવયવો છે, અને 1, 5, 7 અને 35 એ 35 ના અવયવો છે. ત્યારબાદ આપણે હવે એમાંથી સામાન્ય અવયવો જોઈએ. હવે 18 અને 35 નો સામાન્ય અવયવ શું છે? અહીંયા 1 બતાવ્યો છે. હવે મેં તમને હમણાં જ કીધું કે જે સંખ્યાનો સામાન્ય અવયવ 1 હોય એ બે સંખ્યા કેવી કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે આનો સામાન્ય અવયવ આપણને 1 મળ્યો, એટલે 18 અને 35 છે એ સહ અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ આવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું છે? તો કે 15 અને 37, જેમ આપણે આગળની સંખ્યાના અવયવો પાડ્યા એવી રીતે 15 અને 37 ના અવયવો પાડશો. હવે 15 ના અવયવો શું આવે? તો કે 1, 3, 5 અને 15. હવે 1 થી 20 સુધીના અવયવો તો તમને સરળતાથી આવડે છે, એટલે ફટાફટ દાખલો થઈ જાય. ત્યારબાદ 37 ના અવયવ જોઈએ. તો 37 ના અવયવો શું કહેવા માંગે છે? તો કે 1 અને 37 એના 37 ના અવયવો છે. હવે આપણે જોઈએ કે એ બેમાં સામાન્ય અવયવ શું છે. 15 અને 37 ના સામાન્ય અવયવ 1 જ છે. હવે 1 સામાન્ય અવયવ મળે એટલે સંખ્યા કેવી કહેવાય? સહ અવિભાજ્ય કહેવાય. એટલે 15 અને 37 પણ સહ અવિભાજ્ય સંખ્યા છે. પ્રશ્ન 5 ના 2 દાખલા ખૂબ સરસ રીતે જોઈ લીધા કે સહ અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે, એના વિશે આપણે જાણી પણ લીધું અને માણી પણ લીધું. હવે બાકીના 3 દાખલા હોમવર્કમાં કરીને આવવાના છે. કરશો ને બધા? અરે વાહ, બધા કરીને આવશો, સરસ, ખૂબ જ ધન્યવાદ. બાકીના 3 દાખલા હોમવર્કમાં કરીને આવવાના જ છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ્ દુઃખ ભાગ્ ભવેત્.